કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 9 ડિસેમ્બર થી 14 ડિસેમ્બર સુધી ઇન્ડોનેશિયાના સહિત ચાર દેશોની મુલાકાત લેવાના છે ઉપરાંત તેમની વિદેશ યાત્રા એવા સમય થઈ રહી છે જ્યારે સંસદનું શિયાળું સત્ર ચાલી રહ્યું છે એટલું જ નહીં આઠવાડિયે વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ સામે આવે છે જેમાં પાર્ટીને હિન્દી બેલેટના ત્રણ મહત્વપૂર્ણ રાજ્યો મધ્યપ્રદેશ છત્તીસગઢ અને રાજસ્થાનમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે આ સિવાય વિપક્ષી ગઠબંધન ઇન્ડિયામાં ચાલી રહેલા અણબનાવને કારણે બુધવારે યોજાનારી બેઠક પર મોકૂફ રાખવી પડી હતી આ મહત્વપૂર્ણ અવસર પર રાહુલ ગાંધીના વિશેષ પ્રવાસ પર સવાલો ઉભા થઈ રહ્યા છે રાહુલ તેમની છ દિવસની વિદેશ યાત્રા દરમિયાન ઇન્ડોનેશિયા સિંગાપોર મલેશિયા તેમજ વિયેતનામ જશે કોંગ્રેસ પક્ષના સૂત્રોનું કહેવું છે કે રાહુલના વિદેશ પ્રવાસનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું આવી સ્થિતિમાં તેમની મુલાકાત પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે જો કે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા સાથે જોડાયેલા સાથીદારોનું માનવું છે કે એવા સમયે જ્યારે પાર્ટી સાથે ગઠબંધન સંકટમાં છે ને ત્યારે તેણે પરિપક્વતા દેખાવી જોતી હતી અને હવે આ મુલાકાત મોકૂફ રાખવી જોઈતી હતી